એક ભાઈ ટ્રેનમાં ચડ્યા, પણ એની પાસે લગેજ બહુ હતા, એટલે જે ભાઈ બેઠા હતા સામે સીટમાં એને કીધું જરાક મારું એક બેગ છે, બે બેગ છે એ મૂકવા દો ને અહીંયા, સામાન વધારે છે. તો પેલા ભાઈ જે સામે બેઠા હતા એને કીધું કે ના હું મૂકવા જ ના દઉં, આ તો મારી જગ્યા છે. એટલે ભાઈ બહુ વખત રિક્વેસ્ટ કરી મૂકવા દો ને, મને મૂકવા દો ને, મારો સામાન વધારે જ્યાં ત્યાં જતા પડે, મુસાફર આવ જાવ કરે, ખોટો સામાન થોડોક આમ થી આમ થાય, એના કરતા તમારી જગ્યા છે તો મૂકવા દો મને. તો કે ના હું મૂકવા જ ના દઉં, આ તો મારી જગ્યા છે, મારી સીટ છે, પણ ના જ મૂકવા દીધો. પછી ધીમે ધીમે ટ્રેન આગળ ગઈ, એક સ્ટેશન આવ્યું, એ સ્ટેશન આવ્યું ને તો હજારો લોકો બુકે લઈને હાર લઈને એ ભાઈને પહેરાવવા માટે આવે. પાછું બીજું સ્ટેશન આવ્યું તો બીજા સ્ટેશને પણ હજારો ને ઘણાની સંખ્યા, ઘણી સંખ્યામાં બુકે લઈને હાર લઈને પાછા એ ભાઈને પહેરાવવા માટે આવે. તો જે ના પાડીતી જગ્યા માટે એને ફીલ થયું, એને એવું લાગ્યું, દુઃખ થયું કે હું આ ભાઈને ઓળખી ના શક્યો કે આ કઈ હસ્તી છે. અને જેને તમને બોલાવ્યા છે એનું પણ ચિત્ર એક દિવસ એવું બનશે કે જ્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક જશે ને તો લાખો લોકો હાર પહેરાવા જશે, હજારો લોકો એને બુકે આપશે, હાર પહેરાવશે, એવું એટલું એચિવમેન્ટ હશે ત્યારે તમને અફસોસ થશે કે મેં ના પાડી, કાજ હા પાડી હતો, એમની સાથે હું હોત, એમાં મારો નંબર હોત. તો દોસ્તો ઓપોર્ચ્યુનિટી ક્યારે મળે છે, તક હંમેશા ઝડપી લેવાની હોય, સમયની એ જ સરતી ક્ષણને તક કહે છે, સૌ સૌભાગ્ય એને ઝડપી લે છે અને દુર્ભાગ્યશાળી એને જવા દે છે. એટલે તક મળી છે દોસ્તો ઝડપી લેજો, ક્યાંક તમારી અંદર આરતી સોની છુપાયેલી છે, ક્યાંક સોની સર છુપાયેલા છે, ક્યાંક ભરત સર છે, ક્યાંક મોદી સર છે. તો આપણે પોતાની જાતને ઓળખવાની છે કે આપણે પણ એક દિવસ અહીંયા આવીશું. તો એ જ આરતી સોની, બસ હું અહીંયાથી મારું વિનામ કરું છું. થેન્ક યુ સો મચ.